લોકસભા ચૂંટણીની લોકસભા ચૂંટણી માટે ભાજપ એક્શન મોડમાં જોવા મળી રહી છે પ્રદેશ ભાજપની સાયન્સ માટે બેઠકનો દોર યથાવત છે આજે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે સાંજે મુખ્યમંત્રી નિવાસસ્થાને પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે બેઠક પૂર્વે પ્રભારી સહ્રભારીને સાયન્સ લેવાની પ્રક્રિયા પૂર્ણ કરવાના સૂચન છે આજે અમદાવાદ પશ્ચિમ બેઠક માટે સેન્સ લેવાશે રમીલાબહેન બારા અભયલસિંહ અને ખુમારસિંહ હાજર રહેશે સવારે ખાનપુરમાં સેન્સની પ્રક્રિયા હાથ ધરાશે છોટાઉદેપુર પંચમહાલ પાટણ સહિત અન્ય જિલ્લામાં ભાજપની સેન્સ પ્રક્રિયા યોજાશે અને આ ઉપરાંત પાટણમાં ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ ભાજપના મંત્રી પૂર્વ મંત્રી પ્રદેશ મહિલા મોરચા પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે પ્રદેશ ભાજપના મંત્રી રઘુભાઈ હંબલ પૂર્વ મંત્રી વલ્લભભાઈ કાકડિયા મહિલા મોરચા પ્રદેશ મહામંત્રી સીમાબહેન મોહિલે હાજર રહેશે તો છોટાઉદેપુરમાં બોડેલી સર્કિટ હાઉસ ખાતે પ્રક્રિયા હાથ ધરવામાં આવશે જેમાં મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા ગૌતમભાઈ ગેડિયા એસસી મોરચા પ્રદેશ પ્રમુખ હાજર રહેશે તો પંચમહાલમાં ધારાસભ્ય ઈશ્વર પટેલ પૂર્વ ધારાસભ્ય મોતીભાઈ વસાવા મહિલા મોરચાના મહામંત્રી ડોક્ટર તૃપ્તિબેન વ્યાસ હાજર રહેશે ભાજપના નિરીક્ષકોના લીધે ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા ગાંધીનગર બેઠક માટે અમિત શાહના નામ પર એક સુર તમામ નેતાઓએ અમિત શાહના નામોનો પ્રસ્તાવ મૂક્યો છે નામનો પ્રસ્તાવ મૂક્યો છે ભરૂચ બેઠક પર એકસો ચાલીસથી વધુ અપેક્ષિતોને સાંભળ્યા છે મનસુખ વસાવા દર્શના વસાવાના નામની ચર્ચા છે ઘનશ્યામ પટેલ જેતતી વસાવાના નામની પણ ચર્ચા કરવામાં આવી રહી છે રાજકોટથી ભારત બોઘરાને ટિકિટ આપવાની માંગ ઉઠી છે તો શહેર ભાજપ સંગઠને મોઘરાને ટિકિટ આપવા માટે રજૂઆત કરી કડવા બાદ લીવવા પાટીદારના ચહેરાને તક આપવાની પણ વાત અમદાવાદ પૂર્વની બેઠક માટે પણ સેન્સ લેવાઈ હસમુખ પટેલ સિવાય અને નેતાઓના નામ ચર્ચામાં છે કુર્દન ચડફિયા કામિનીબાના નામ પણ અત્યારે ચર્ચામાં છે તો આજે અમદાવાદ પશ્ચિમની બેઠક માટે સેન્સ લેવાશે મહેસાણામાં પણ સેન્સ પ્રક્રિયામાં દિગ્ગજો જોવા મળ્યા લોકસભા ટિકિટ દાવેદારી માટે દિગ્ગજો મેદાને છે રજની પટેલ નિતિન પટેલ પણ સેન્સ પ્રક્રિયામાં જોવા મળ્યા પૂર્વ ધારાસભ્ય નારાયણ પટેલ પણ સેન્સ પ્રક્રિયામાં જોવા મળ્યા પૂર્વ સાંસદ જયશ્રીબેન પટેલ પણ સેન્સ પ્રક્રિયામાં દેખાયા ઊંચા એપીએમસી ચેરમેન દિનેશ પટેલે બાયોડેટા આપ્યો પૂર્વ પ્રદેશ મહામંત્રી કેસી પટેલે પણ ટિકિટ માંગ્યાની ચર્ચા છે ઉનાવા એપીએમસીના ડિરેક્ટર સુરેશ પટેલ અને દિનેશ પટેલનો બાયોડેટા લઈ આવ્યા અમારે અગલે લોકસભા માન્ય અમિતભાઈ શાહ હોગે અમિતભાઈ શાહ બનકેશન લડેગે और अगला जो लोकसभा इलेक्शन है उसमें पूरे भारत में सबसे ज्यादा वोटों से जिताने में हम अमित भाई को सबसे ज्यादा वोटों से जिताएंगे वो सब संकल्प लेके लोग आज निकले महसाना लोकसभा टिकट दावेदारी माथे दिगग जबाबानी उतरया छे रजनी पटेल प्रतिष्ठित भाजपा महामंत्री साइंस प्रक्रिया जोवा बढ्या તો નીતિન પટેલે પણ ટિકિટ માંગ્યાની ચર્ચા છે ઉંઝા પૂર્વ ધારાસભ્ય નારાયણ કાકા પણ સેન્સ પ્રક્રિયામાં જોવા મળ્યા પૂર્વ સાંસદ જયશ્રીબેન પટેલ પણ સેન્સ પ્રક્રિયામાં હાજર હતા ઉંઝા એપીએમસી ચેરમેન દિનેશ પટેલે બાયોડેટા આપ્યો છે પાટણના અને પૂર્વ પ્રદેશ મહામંત્રી કેસી પટેલે પણ ટિકિટ માંગી હોવાની વાત વહેતી થઈ છે ઉનાવા એપીએમસીના ડિરેક્ટર સુરેશ પટેલ દિનેશ પટેલનો બાયોડેટા લઈ આવ્યા હતા આજની આ સેન્સ પ્રક્રિયા પાર્ટીની પરિપાર્ટી છે એ પ્રમાણે આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ બધા ભેગા થયા અપેક્ષિત કાર્યકર્તાઓ અહીં આવ્યા અને પ્રદેશ મોવડી મંડળમાંથી જે નિરીક્ષક આવ્યા એમની જોડે પોતપોતાનો મત વ્યક્ત કર્યો છે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે નવસારી લોકસભા બેઠક માટે સર્વાનુમતે સી આર પાટીલના નામની રજૂઆત કરાઈ છે પ્રદેશ ભાજપને સેન્સની પ્રક્રિયા લેવામાં આવી હતી જેમાં સાતેય વિધાનસભાના હોદ્દેદારોએ સર્વાનુમતે ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલના નામની રજૂઆત કરી હતી સાથે નવસારી લોકસભા બેઠક માટે સાયન્સ લેવાની પ્રક્રિયા પૂર્ણ થઈ તો એક સુરે સી આર પાટીલના નામની રજૂઆત કરવામાં આવી સર્વાનુમતે પાટીલના નામની રજૂઆત કરવામાં આવી નવસારી બેઠક માટે ભાજપની સાયન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ છે તમામ લોકોએ સીઆર પાટીલના નામની રજૂઆત કરી ભાજપની આ સાયન્સ પ્રક્રિયા જેમાં એક સુરે સીઆર પાટીલના નામની રજૂઆત કરવામાં આવી છે લોકસભાની ચૂંટણી